हेलो फ્રેન્ડ્સ, મારી YouTube ચેનલ માકા સ્વાદમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મિક્સ લોટના પૂડા। મારી રેસિપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ચાલો તારે આપણે મિક્સ લોટના પૂડા બનાવવાની રેસિપી ચાલુ કરીએ। એના માટે સૌથી પહેલાં આપણે એનું બેટર બનાવી દઈશું। एना माटे मैं 200 ग्राम बेसन लीधु छे। सित्तेर ग्राम चोखानो लोट, सित्तेर ग्राम घऊनो लोट, सित्तेर ग्राम बाजरीनो लोट, 70 ग्राम जुवार नो लोट। आ बधा लोट ने हवे आपणे मिक्स करी लईशुं। हवे एनी अंदर मैं आ 100 ग्राम दही लीधुं छे ते एड करीशुं। દોઢ ટેબલ સ્પૂન આદું, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે તે એડ કરીશું। 1/4 ટીસ્પૂન હળદર છે, 1 ટીસ્પૂન લાલ મરચું છે, 1 ટીસ્પૂન ખાંડ છે, ને સ્વાદ મુજબ મીઠું છે એ એડ કરી દઈશું। 1 મોટું ટામેટું છે તેને મેં કટરમાં ક્રશ કરી લીધું છે, અને 1 મોટી ડુંગળી હતી તેને પણ ક્રશ કરી લીધી છે તે એડ કરીશું। હવે આ બધું હલાવી દઈશું। આમાં લગભગ આટલો એક બાઉલ જેટલું પાણી એડ કરીશું આપણે। હવે એને સરસ મિક્સ કરી લઈશું। આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે। આ બેટરને હમણાં આપણે થોડું થીક જ રાખવાનું છે, કારણ કે આપણે એની અંદર ટામેટા અને ડુંગળી એડ કર્યા છે, એટલે એને રેસ્ટ આપ્યા પછી એ થોડું પાતળું થશે, એટલે અત્યારે આપણે એને થોડું થીક રાખ્યું છે। હવે આપણે એને અડધો કલાક રેસ્ટ આપીશું, એટલે એને ઢાંકીને આપણે મૂકી દઈએ। અડધો કલાક થઈ ગયો છે, આપણું આ ખીરું હવે પલળી ગયું છે, હજી પણ થોડુંક જાડું લાગે છે, તો આપણે સહેજ પાણી રેડીશું। 2 ચમચી જેટલું પાણી રેડીશું અને હલાવી દઈશું। પૂડા બનાવવા માટે આ લોડીને આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દીધી છે, તે ગરમ થઈ ગઈ છે। હવે એમાં આપણે પૂડા ઉતારી લઈશું। હવે 1 ચમચી તેલ એડ કરીશું।
એને પલટાવી દઈશું. ફરી એક ચમચી તેલ એડ કરીશું. હવે આપણે આ શેકાઈ ગયો છે એને પ્લેટમાં કાઢી લઈશું. આ રીતે આપણે બધા જ પૂડા ઉતારી લઈશું. આપણા પૂડા થઈ ગયા છે તે સર્વ કરવા માટે રેડી છે. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો, લાઇક અને શેર કરતા રહો. ત્યાં સુધી હેપી કુકિંગ.